हेलो स्टूडेंट्स, इंग्लिश सब्जेक्ट में आज धोरण सात की अंदर आप द सीम्पल प्रेजेंट टेन्स विषे अभ्यास करीशु। एनी आपणे अगाउना लेक्चर की अंदर सीम्पल प्रेजेंट टेन्स निशानी विषे अभ्यास करी गया अने आपणे जे टेन्स शब्द छे ए कया वर्ड परथी आवेलो छे एना विषे आपणे जोयुं हतुं। तो के टेन्स छे ए समय एटले के टाइम परथी आवेलो छे अने एनी अंदर आपणे सौथी तो पहेला मुख्य त्रण जे आपणे टेन्स छे कया कया तो के एक प्रेजेंट पास्ट अने फ्यूचर एनी अंदर पेटा चार नो ओला कार आवेला छे एना विषे आपणे जोयुं हतुं। हवे आजे आपणे प्रोपर जे सिम्पल प्रेजेंट टेन्स छे एने જે પહેલો આપણો ટેન્સ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો એની અંદર આપણે લાસ્ટમાં નિશાની જોઈ હતી, આજે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને આપણે કઈ રીતે લખી શકીએ છીએ તો એની આપણે વાક્યરચના વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ તો અહીંયા બોર્ડ ઉપર તમને હકાર વાક્યરચના વિશે આપેલું છે કે હકાર વાક્યરચનાની અંદર શું છે તો કે કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ એસ કે ઈએસ વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ। અહીંયા આપણને તમને નીચે એક ડાયાગ્રામ આપેલો છે કે વર્બ ફોર્મ કરીને આપેલો છે। હવે અહીંયા કીધું છે કે ક્રિયાપદના રૂપ, ક્રિયાપદના રૂપ કેટલી પ્રકારના હોય છે તો કે એક તો હોય છે કે ટુ વગરનું ક્રિયાપદ અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદ। હવે ટુ વગરનું ક્રિયાપદ કયા કર્તા સાથે આવે છે, કર્તા એટલે શું તો કે આપણે અગાઉના લેક્ચરની અંદર જે આપણે પ્રોનાઉન વિશે અભ્યાસ કરી ગયા કે પ્રોનાઉન એટલે કે સર્વનામ તો કે આઈ વી યુ ધે હી શી ઈટ હતા એ શું હતું તો કે એને કર્તા પણ કહી શકાય છે અથવા તો કોઈ નામ હોય તો એને પણ આપણે કર્તા કહેવાય છે। હવે અહીંયા પાંચ એવા કર્તા છે કે જેની સાથે ટુ વગરનું ક્રિયાપદ આવશે એટલે કે મૂળ ક્રિયાપદ આવશે। મૂળ ક્રિયાપદને આપણે વી વન પણ કહી શકીએ છીએ, વી વન એટલે કે મૂળ ક્રિયાપદ। હવે પાંચ કર્તા જોઈએ તો કે આઈ વી યુ ધે અને બહુવચન ના। હવે અહીંયા આઈ, આઈ ની સાથે આપણે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે તો કે મૂળ રૂપ। સૌથી પહેલા તો મૂળ રૂપ અને ટુ વગરનું રૂપ એટલે શું તો કે ટુ વાળું રૂપ એટલે કે આવી રીતે આપણે લખી શકીએ કે ટુ પ્લે, ટુ રાઈટ, આ છે એ ટુ વાળા ક્રિયાપદ છે। અહીંયા શું કીધું છે કે ટુ વગરનું એટલે કે આ જે ટુ છે એને દૂર કરી નાખવાનું તો શું થઈ જશે। આપણે અહીંયા એક એક્ઝામ્પલ સમજવા માટે ક્રિયાપદ લઈએ રાઈટ એટલે કે લખવું। હવે આઈ વી યુ ધે અને બહુવચન કોઈ નામ જેમ કે અહીંયા આપેલું હોય કે બોય, ગર્લ એવી રીતે। હવે આ બધાની સાથે એટલે કે આ પાંચ નામ છે એની સાથે કર્તાની સાથે શું આવશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન આવશે। જેમ કે અહીંયા રાઈટ છે તો રાઈટ નું રાઈટ, પ્લે હોય તો પ્લે નું પ્લે, ઈટ હોય તો ઈટ નું ઈટ, આની સાથે મૂળ રૂપ આવશે। ચલો આપણે જોઈએ આઈ ની સાથે શું આવશે તો કે રાઈટ, આઈ રાઈટ, વી રાઈટ, યુ રાઈટ, તેની સાથે રાઈટ। હવે છે બહુવચન ના એટલે કે બોય, કોઈ એક બોય નહીં, એક છોકરાની વાત કરવાનું નથી, એક થી વધારે છે એટલે કે બહુવચન છે, પાછળ એસ લાગેલો છે તો શું આવશે આની સામે પણ રાઈટ। હવે ગર્લ્સ તો એમાં પણ એમ જ રાઈટ। હવે આઈ વી યુ ધે અને બહુવચન નામ હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, જે અહીંયા તમને લખેલું છે કે કર્તાની સાથે કર્તા જોવાનો થશે કે કર્તા કયો છે, આઈ વી યુ ધે છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને અહીંયા આપણે જે કર્તા શીખીશું એની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ
આવશે. હવે નેક્સ્ટ પાર્ટમાં હોય છે તો એમાં આપણને આપેલું છે કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ. હવે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ એટલે શું? તો કે અહીંયા જે આપણે ટુ વાળું જોયું પછી આ મૂળ રૂપ હતું. હવે અહીં પાછળ એસ કે ઈએસ લગાડવાનું છે એટલે કે પ્લેનું શું થઈ જશે? તો કે પ્લે. પછી રાઈટ આપેલું છે તો રાઈટનું રાઈટ આ રીતે. અહીંયા જોઈએ કે એમાં કયા કર્તા આવે છે તો સૌથી પહેલા તો છે હી, સી, ઈટ અને એકવચન એકવચન ના. હી, સી અને ઈટ હોય અને એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે એસ કે ઈએસ વાળું રૂપ. જોઈએ આપણું ક્રિયાપદનું ક્રિયાપદ કેવું છે? તો કે રાઈટ. તો અહીંયા શું આવશે? હી ની સાથે રાઈટ સ. પાછળ શું લાગી જશે? તો કે એસ. નેક્સ્ટ છે સી. સી રાઈટ, ઈટ રાઈટ એમ કોઈ પણ એક વચન નામ. તો એક વચન નામ લઈએ અહીંયા કે સપોઝ કે રવિ. તો રવિ નામ છે એની સાથે શું આવશે? રાઈટ સ. આ રીતે રવિ છે એ શેમાં આવે છે? તો કે હીમાં. એટલે કે આ હી છે એ સર્વનામ છે અને આ પ્રોપર નામ છે એટલા માટે અહીંયા બધામાં શું આવશે? રાઈટ. હવે તમને સમજાઈ ગયું હશે કે ક્રિયાપદનું ટુ વગરનું રૂપ એટલે કે મૂળ રૂપ કોની સાથે આવશે અને એસ કે ઈએસ વાળું રૂપ કોની સાથે આવશે. હવે આપણે ફૂલ સેન્ટેન્સમાં અહીંયા જોઈએ. જો અહીંયા છે કે કર્તા, તો આ કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે આ બધાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે. અહીંયા છે કર્તા, તો કર્તામાં કોણ છે? હી, સી, ઈટ અને એક વચન ના. અહીંયા આપણને આપેલું છે એસ કે ઈએસ વાળું રૂપ કોની સાથે છે? તો કે હી, સી, ઈટ સાથે. એટલે કે ત્રીજો પુરુષ એકવચન. જે આપણે અગાઉના લેક્ચરની અંદર આ બધા વિશે અભ્યાસ કરી ગયા છીએ. કર્મ અને અન્ય શબ્દ એટલે કે વધારાના જે શબ્દ હોય એ. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ રાઈટ ઇન ધ મોર્નિંગ. હું સવારે લખું છું. પછી વી લેવું હોય તો અહીંની જગ્યાએ શું થઈ જશે? તો કે વી. અહીંયા આપણે લખીએ વી રાઈટ ઇન ધ મોર્નિંગ. અને આપણે જે પેલી નિશાની જે ભણી ગયા એમાંથી આપણે નિશાની જો લખવી હોય કે વી રાઈટ ઇન ધ મોર્નિંગ એવરી ડે. અમે દરરોજ સવારે લખીએ છીએ. આ હતું આઈ, વી, પછી એવી જ રીતે યુ. તો આ આઈ છે એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? યુ. યુ રાઈટ ઇન ધ મોર્નિંગ એવરી ડે અથવા તો ડેઇલી, જે બધા નિશાની છે. હવે આપણે જોઈએ એસ કે ઈએસ વાળું. અહીંયા આપણે એસ કે ઈએસ વાળા જોઈએ તો આમાં શું થઈ જશે? કર્તામાં ખાલી ફેર થશે અને ક્રિયાપદ છે એમાં પણ એસ કે ઈએસ આવી જશે. હી રાઈટ નું શું થઈ જશે? રાઈટ. હી રાઈટ ઇન ધ મોર્નિંગ એવરી ડે. પછી એ જ રીતે સી નું લખો તો સી રાઈટ ઇન ધ મોર્નિંગ એવરી ડે. હવે અહીંયા છે કે
એકવચન નામ ઈટ તો અહીંયા સી છે એની જગ્યાએ તમે ઈટ પણ ઈટ નહીં આવે કે ઈટ કોના વિશે હોય તો કે નિર્જીવ વસ્તુ અને પશુ પ્રાણી તો એ તો લખતા ન હોય હવે અહીંયા છે કે એકવચન નામ એકવચન નામમાં આપણે અહીંયા લખેલું છે રવિ તો આ સી છે એની જગ્યાએ તમે રવિ કરી નાખો તો પણ શું થઈ જશે રવિ રાઈટ ઇન ધ મોર્નિંગ એવરી ડે રવિ દરરોજ સવારે લખે છે આ હતું આપણું હકાર વાક્ય રચના હવે ત્યારબાદ એના પછી આવે છે નકાર આ એક્ઝામ્પલ છે તમે તમારી નોટબુક્સમાં લખી લેજો હવે આપણે નકાર વાક્ય રચના વિશે જોઈશું તો નકારમાં અહીંયા આવશે તમે સાથે સાથે આ બધું લખતા જ જજો નકાર વાક્ય રચના એમાં નકારમાં આપણે નોટ નો ઉપયોગ કરવાનો થશે કેમ કે નોટ છે નકાર છે નકાર સૂચવે છે તો અહીંયા શું આવશે સૌથી પહેલા તો કરતા પ્લસ ડુ નોટ ડુ અથવા તો ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ હવે અહીંયા એવું છે કે કરતા પ્લસ ડુ નોટ ડુ અથવા તો ડઝ ડુ નોટ અને ડઝ નોટ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ હવે તમે અહીંયા જો ક્રિયાપદનું અહીંયા એક જ લખેલું છે કે જે મૂળરૂપ હવે અહીંયા નકાર વાક્ય રચનામાં તમારે એસ કે ઈએસ વાળું રૂપ છે એ આવશે નહીં ખાલી કયું આવશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્રેરણા વિશે જોઈએ તો હવે તો આપણને એ પ્રશ્ન થશે કે ડુ અને ડઝ છે તો ડુ કોના ડુ કયા કરતા સાથે આવશે અને ડઝ છે એ કયા કરતા સાથે આવશે તો અહીંયા આપણને પાર્ટ આપેલા છે જે પહેલાની જેમ જ કે આઈ વી યુ જે અને બહુવચન નામ છે એની સાથે આવશે ડુ અને હી સી ઈટ એક વચન નામ હોય તો એની સાથે આવશે ડઝ હવે ડુ ડુ અને ડઝ ની તો ખબર પડી ગઈ નકાર વાક્ય રચના છે એટલે શું આવશે તો કે ડુ નોટ અને ડઝ નોટ અગાઉના લેક્ચરની અંદર પણ મેં તમને કીધેલું કે નોટ છે એ નોટનું સ્થાન હંમેશા કેવું રહેશે તો કે ત્રીજું તો અહીંયા શું થાય આઈ ડુ નોટ એટલે થઈ ગયું ત્રીજું સ્થાન પહેલું સ્થાન છે કરતા બીજું છે ડુ અને ત્રીજું છે નોટ આમાં પણ સેમ એમ જ હી ડઝ નોટ સી ડઝ નોટ ઈટ ડઝ નોટ અને કોઈ એક વચન નામ હોય તો રવિ ડઝ નોટ હવે આપણને ડુ નોટ અને ડઝ નોટ ક્યાં લગાડવું એ ખ્યાલ આવી ગયો હવે આગળ છે કે ક્રિયાપદનું મૂળરૂપ શા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે તો કે અહીંયા આપણને એક ડુ અને ડઝ નો ઉપયોગ થયેલો છે એટલા માટે ક્રિયાપદનું કેવું રૂપ આવી જશે તો કે મૂળરૂપ અહીંયા કોઈ એક આપણે ક્રિયાપદ લઈએ રાઈટ જ રાખીએ બરોબર રાઈટ એટલે કે લખવું તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવીએ કે આઈ ડુ નોટ પહેલા તો સેન્ટેન્સ હું તમને સાઈડમાં શીખવાઈશ આપણે જોઈ લઈએ કે આઈ ડુ નોટ પછી વી ડુ નોટ યુ ડુ નોટ ધે ડુ નોટ અને બહુવચન ના તો એમાં પણ શું આવશે ડુ નોટ અહીંયા બધામાં શું થશે તો કે આ બધા કરતા છે એના પછી શું આવશે તો કે ડઝ હું આમ લાઈન બાય લાઈન નથી લખતી
एक ज लखी नाखू छू के ही डज नॉट, सी डज नॉट, इट डज नॉट अने रवि डज नॉट। हवे आपणे आखू वाक्य बनाववुं छे, सेंटेन्स बनाववुं छे, तो क्रियापद नो मूळ रूप लखवुं छे। तो कई रीते लखीशुं? तो सौथी पहेला तो आपणे आ बाजू वाला लखीए के आई वी यू जे आपेला छे ए एक्साम्पल I do not write every day. I do not write every day. અહીંયા રાઈટ છે શું થઈ ગયું? તો કે મૂળ રૂપ। જો કે આની અંદર તો આપણે મૂળ રૂપ જ યુઝ કરતા હતા, પણ એસકે પણ કોની સાથે હતું? તો કે ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હિઝ ધી ઇજ સાથે આપણે ક્રિયાપદનું એસકે વર્ડ રૂપ ઉપયોગ કરતા હતા। હવે આપણે આમાંથી નેક્સ્ટ આ વી યુ જે તો સમજાઈ જાય કે આઈ છે એની જગ્યાએ વી લખી નાખો તો પણ શું થાય? તો કે વી ડુ નોટ રાઇટ એવરી ડે, યુ ડુ નોટ રાઇટ એવરી ડે। હવે બહુવચનના, જો બહુવચન આપણને આપેલું હોય, હંમેશા કરતા જોવાય કે કરતા આપણને બહુવચન આપેલું હોય ત્યારે અહીંયા શું થઈ જશે? તો કે ડુ થઈ જશે। પછી ભલે બોય છે, અહીંયા બોય આપણને એવું થાય કે જો બોય આપેલું હોય તો બોય શું થાય? ઈ સર્વનામમાં આવી જાય। પરંતુ આપણને અહીંયા બોયઝ એટલે કે બહુવચન આપેલું છે, એટલે કે છોકરાઓ બહુવચન થાય છે। તો બહુવચન એટલે કે જય, એનું સર્વનામ છે જય। તો જય ની સાથે શું અહીંયા વપરાય છે? ડુ, જય ડુ નોટ। તો અહીંયા પણ શું થઈ જશે? આ રીતે હોય ધ બોય ડુ નોટ રાઇટ એવરી ડે, છોકરાઓ દરરોજ લખતા નથી। બોય છે, બહુવચન છે, તો શું આવશે? ડુ નોટ। અને અહીંયા ત્રીજો પુરુષ એકવચન, આ જે આપણને એકવચનમાં અહીં આપણે એક્ઝામ્પલ તરીકે રવિ લીધું છે, તો રવિ છે એનું સર્વનામ આપણે જોવું જોઈએ તો શું થશે? હી। તો હી છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે જો એક ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એની અંદર ડઝ નોટ આવશે। અને ઓલામાં જો હકારવાળી વાક્ય રચના હોય તો એમાં ક્રિયાપદની પાછળ એસકેઈએસ લાગશે। હવે આપણે આ જોઈએ, આપણને ડુ નોટ અને ડઝ નોટ ની તો ખબર પડી ગઈ, હવે આપણે ડુ નોટ ની ખબર પડી ગઈ, હવે આપણે જોઈએ ડઝ નોટ। ત્રીજો એક્ઝામ્પલ હી લઈએ, હી પછી અહીંયા કરતા છે હી, હવે શું કીધું છે? ડુ અથવા તો ડઝ નોટ। હવે ડુ નોટ અને ડઝ નોટ એમાંથી આપણે શું લઈશું? તો કે અહીંયા હી આપેલું છે એની સાથે શું આવે છે? ડઝ, ડઝ નોટ। નકાર વાક્ય રચના બનાવી છે એટલે નોટ, અને બાકીનું જે આપણે ક્રિયાપદ લીધું છે રાઈટ, તો અહીંયા શું થઈ જશે? રાઈટ એવરી ડે। આ રીતે હી ડઝ નોટ રાઈટ એવરી ડે, અહીંયા આપણે જે એસ લખતા હતા એ એસ અહીંયા આવશે નહીં, અહીંયા કેવું થઈ જશે? ક્રિયાપદનું મૂળરૂપ। હવે એવી જ રીતે હી સી ઈ તો આપણને ખબર પડી જાય, પરંતુ ત્યાર પછી છે રવિ, રવિ, રવિ ની સાથે પણ શું આવશે? ડઝ નોટ રાઈટ એવરી ડે। આ રીતે આ હતી તમારી નકાર વાક્ય રચના। હવે તમે અહીંયા જે તમે એક લાઈન છોડી જશે તો અહીંયા તમે ડુ નોટ અને ડઝ નોટ નું શોર્ટ ફોર્મ લખી લેજો, ડુ નોટ એટલે થશે ડોન્ટ, અને ડઝ નોટ
तो यह थे डजंट आ रीते तमे शोर्ट फॉर्म पण यूज करी शको छो जे अहीं तमने लखेलुं छे के आई डू नॉट तो तमे अहीं आई डोंट राइट एवरी डे आई डज सॉरी ही डज नॉट आपुं छे तो डजंट एम पण लखी शको छो। हवे आपणे नकार वाक्य रचना विशे भणी गया। હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના। પ્રશ્નાર્થ હવે પ્રશ્નાર્થ ની અંદર બે વાક્ય રચના છે કઈ કઈ તો કે સૌથી પહેલા તો ડુ અને ડઝ થી શરૂ થતી હોય અને એક છે ડબલ્યુ એચ ક્વેશ્ચન જે તમે વોટ વેર વેન હાઉ મેની હાઉ મચ એના વિશે તમે ભણી ગયા છો એ ડબલ્યુ એચ ક્વેશ્ચન અને જે ડુ અને ડઝ છે એનો ઉપયોગ કરીને પણ વાક્ય રચના બને છે। तो हम अपने पहले वाक्य रचना लखीए डू अथवा तो डज पछी शू आवशे तो के करता त्यार बाद आवशे क्रियापद एमां पण क्रियापद नु मूल रूप प्लस कर्म प्लस अन्य शब्द अने प्रश्नार्थ वाक्य रचना छे एटले छेले शु आवी जशे क्वेश्चन मार्क। हवे आ डू अने डज छे एनो मीनिंग आपणे आम तो जोईए तो ज्यारे आपणे प्रश्न पूछीए त्यारे शू एवो थाय छे तो आपणने एवुं थाय के शू एटले तो वोट पण थाय छे जे आपणे डब्ल्यू एच क्वेश्चन छे वोट वोट नो मीनिंग पण शू थाय छे शू પણ આ શું અને આ શું એની વચ્ચે ડિફરન્સ છે શું ડિફરન્સ છે તો કે જ્યારે ડુ અને ડઝ થી તમને પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે એનો આન્સર છે માત્ર યસ અથવા તો નો માં જ આવશે। જો યસ અને નો માં આન્સર આવતો હોય તો એનો મીનિંગ તો એનો ક્વેશ્ચન ડુ અને ડઝ થી બનેલો હશે અને પૂરા સેન્ટેન્સ ની અંદર આપણે જે કરતા થી જ્યારે આપણે સ્ટાર્ટ કરીશું એનો એનો આન્સર જે આ આપણે જે અમે તમને વોટ લખેલું હતું એમાંથી હશે। હવે આપણે આના વિશે આગળ જોઈએ કે ડુ અને ડઝ છે એ તો આપણને ખ્યાલ આવી ગયો કે ડુ છે એ આ કરતા સાથે આવશે અને ડઝ છે હી સી જે આ ત્રીજો પુરુષ એક વચન છે એના ઉપરથી આવશે। હવે એમાં આગળ આપણને પૂછે કે પ્રશ્નાત્મક બનાવશે એટલે ડુ ને ડઝ તો લખાઈ ગયું ત્યારબાદ આપણે લખવાનું છે કરતા કરતા એટલે કે આપણી પાસે જે આ છે એ ક્રિયાપદ નું મૂળ રૂપ અહીંયા પણ આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલે અહીંયા શું થઈ જશે ક્રિયાપદ નું મૂળ રૂપ આવી જશે અહીંયા પણ મૂળ રૂપ જ આવશે જે આપણે અહીંયા હી હી સી ઇટ અને એક વચન નામ છે એની પાછળ આપણે એસ કે એસ લગાવતા હતા ક્રિયાપદ ની પાછળ એ લાગશે નહીં। કર્મ અન્ય શબ્દ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક। હવે આપણે એના એક્ઝામ્પલ સમજીએ સૌથી પહેલા તો હું તમને એક ગુજરાતીના સેન્ટેન્સ કહીશ જેથી તમને વધારે આઈડિયા આવે કે અહીંયા આપણે જે ડુ અને ડઝ નો જે ગુજરાતી કરીએ છીએ શું તો એમાં આપણને કેવો આન્સર મળશે અને કેવો ક્વેશ્ચન બનશે। તો આપણે પહેલો તમને હું ક્વેશ્ચન પૂછું કે શું તમે દરરોજ શાળાએ જાઓ છો અહીંયા હું લખું શું તમે
દરરોજ શાળાએ જાઓ છો. આપણે અહીંયા ક્રિયાપદ રાખીએ ગો. તમે શું આન્સર આપો? હા, અમે શાળાએ જઈએ છીએ, અથવા તો ના, અમે શાળાએ જતા નથી. હા અથવા તો ના માંથી તો વાક્યની શરૂઆત ક્યાંથી બનશે? તો કે ડુ અને ડર થી, નહીં કે વોટ થી, બરાબર. હવે સૌથી પહેલા તો આપણે અહીંયા ડુ અને ડર મૂકવું છે, તો આપણને ખબર કઈ રીતે પડશે કે અહીંયા ડુ મૂકીએ કે ડર મૂકીએ? તો સૌથી પહેલા તમારે જોવાનું કરતા. કરતા શું આપ્યો છે? તો કે તમે, તમે એટલે શું થશે? યુ. યુ છે એકની સાથે આવે છે, યુની સાથે શું આવે છે? ડુ. તો અહીંયા શું આવી જશે? ડુ. ડુ. હવે એ પૂછે ડુ અથવા તો ડર લખી ગયા બાદ કરતા, કરતા શું છે? યુ. ડુ યુ. હવે ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદ આપણું કયું છે? તો કે ગો. એનું મૂળરૂપ થશે ગોનું વોચ. ડુ યુ ગો. પછી છે કર્મ અને અન્ય શબ્દ. કર્મ અહીંયા આપણને આપેલું નથી, અન્ય શબ્દ છે, એટલે કે શાળાએ જવાની ક્રિયા છે. તો ગો ટુ સ્કૂલ. અને એક વાક્યમાં આપણને આપેલું છે કે દરરોજ, એટલે કે એવરી ડે. છેલ્લે આવી જશે પ્રશ્ન, ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે? શું તમે દરરોજ શાળાએ જાઓ છો? હવે અહીંયા જે આપણને ટુ આપેલું છે, તમને થશે કે આપણે પહેલા એક એવું ભણી ગયા જોયું કે ટુ ગો વાળું એવું આપણે ક્રિયાપદ આવતું, પણ એમાં શું હતું? તો કે ક્રિયાપદની આગળ જે ટુ હતું, અહીંયા શું છે? ક્રિયાપદની પાછળ, એટલે કે આ ટુ છે એ સ્થળ, આપણે જે જવાની ગતિ છે એ દર્શાવે છે. ક્યાં જવાની ગતિ છે? તો કે શાળાએ જવાની ગતિ છે, એ ગતિ દર્શાવવા માટે અહીંયા શું આવશે? ટુ. હવે નેક્સ્ટ આપણે યુ વિશે જોયું, બહુવચન નામ માં જોઈએ. શું છોકરાઓ ગીત ગાય છે? અહીંયા શું છોકરાઓ ગીત ગાય છે એમ પૂછેલું છે. જવાબ શું આવશે? હા, છોકરાઓ ગીત ગાય છે. નથી ગાતા? તો ના, છોકરાઓ ગીત ગાતા નથી. પ્રશ્નાર્થ વાક્ય બનાવું છે. અહીંયા શું આપેલું છે? હા ના માં જવાબ આવે છે, એટલે વાક્યની શરૂઆત થશે ડુ અથવા તો ડર થી. આપણને ખબર કઈ રીતે પડશે કે ડુ આવે છે કે ડર? તો સૌથી પહેલા આપણે જોવાનું થશે કરતા. શું આપેલું છે કરતા? તો કે છોકરાઓ. કેવું છે? બહુવચન ના, તો એની સાથે શું આવશે? ડુ. ડુ લખાઈ ગયું. ત્યારબાદ છે કરતા, કરતા શું છે? છોકરાઓ, એટલે થશે બોય. પછી ક્રિયાપદ, ક્રિયાપદ નું મૂળરૂપ, અહીંયા ગીત ગાય છે, ગાવું, એટલે થશે સિંગ. ગીત એટલે સોંગ. શું છોકરાઓ ગીત ગાય છે? ડુ બોય સિંગ સોંગ. આ રીતે આની વાક્ય રચના થશે. હવે હી સી ઇટ, એટલે કે ત્રીજો પુરુષ એકવચન વિશે આપણે જોઈએ. આ હતા જે આપણે આ કરતા, કે આઈ વી યુ જે વાળા હતા. હવે આપણે હી સી ઇટ વાળું જોઈએ એક્ઝામ્પલ.
તે દરરોજ શાળાએ જાય છે. જે આપણે પહેલું એક્ઝામ્પલ લીધું હતું એ જ આપણે લઈએ, પણ કર્તામાં ફેરફાર થશે. અહીંયા આપણને શું આપ્યું છે? તે એટલે કોણ? તો કે હી. તો અહીંયા આપણે શું આવી જશે? પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. સૌથી પહેલા આપણને તો પ્રશ્ન પૂછેલો છે કે શું સાથે ડુ અથવા તો ડઝ આવશે, તેના ઉપરથી નક્કી કરીશું. તો કે કરતા ઉપરથી. કરતા આપણને આપેલો છે તે એટલે હી. તો હી આપેલો છે એની સાથે શું આવશે? ડઝ. ડઝ પછી કરતા હી. ક્રિયાપદનું મૂળરૂપ જાવાની ક્રિયા છે એટલે થશે ગો ટુ સ્કૂલ. અન્ય શબ્દ અને અહીંયા આપેલું છે દરરોજ એટલે કે એવરીડે. છેલ્લા આવી જશે ક્વેશ્ચન માર્ક. ડઝ હી ગો ટુ સ્કૂલ એવરીડે? શું તે દરરોજ શાળાએ જાય છે? એવી જ રીતે કોઈ પણ એક નામ લઈ લ્યું, જો આપણે અહીંયા હી છે એની જગ્યાએ આપણે રવિ રાખવું હોય તો કઈ રીતે બનશે? તો કે સૌથી પહેલા તો ડઝ હી છે એની જગ્યાએ રવિ ગો ટુ સ્કૂલ એવરી ડે. છેલ્લે આવી જશે ક્વેશ્ચન માર્ક. આના ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે આપણે ડુ અને ડઝ છે એના ઉપરથી કેવી રીતે વાક્ય રચના બનાવી શકીએ. હવે આપણે નેક્સ્ટ વાક્ય રચના જોવાની છે કે જે છે એ આપણે WH ક્વેશ્ચન જે આપણને આપેલા હોય છે એ WH ક્વેશ્ચન એટલે કયા? તો કે આપણે પહેલા છે હુ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, એ બધા વિશેની આપણે વાક્ય રચના જોવાની છે. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.